ગુજરાતના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે ત્યારે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી રહી છે। રાજ્યમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે, જે કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે। પલટાયેલા વાતાવરણથી ઠંડક પ્રસરતા ગરમીમાં લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ બદલાયેલા વાતાવરણથી ઉનાળુ પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદના કારણે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। બદલાયેલા વાતાવરણને કારણે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે। સૌથી મહત્વના સમાચાર કહી શકાય કે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે ખેડૂતો સૌથી વધારે અત્યારે હાલ હેરાન થઈ રહ્યા છે, ચિંતામાં મુકાઈ ગયા છે। કેરીના પાકને નુકસાન થયું છે અને આજ મામલે જોડાઈ ગયા છે ભરત પટેલ। ભરત, જે પ્રમાણે અત્યારે હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે, જે પ્રમાણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, શું વિગતો છે આપની પાસે? જી પ્રીતિ, ચોક્કસથી જણાવીશ। સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણનો પલટો જોવા મળ્યો હતો। જો વાતાવરણનો પલટાને લઈને જો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે। જો ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોનો મહામૂલ્ય પાક મગફળી છે, તલી છે, તેવા જુવાર છે, તેવા પાકોમાં નુકસાન જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। તો બીજી બાજુ કેરીનો પાક પણ તૈયાર થઈ ચુક્યો છે, તો કેરીમાં પણ જો વરસાદ આવશે તો કમોસમી વરસાદને લઈને કેરી પણ ખરાબ થવાની સંભાવના રહેશે। જી ભરત, જણાવો કે જે પ્રમાણે પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ગરમીમાંથી રાહત મળી રહી છે, પરંતુ જે જગતનો તાત છે, ખેડૂત છે, તેના માટે આ ચિંતાના સમાચાર છે કે જો કમોસમી વરસાદ આવશે તો ઓલરેડી એક પાક ખરાબ થઈ ચુક્યો છે અને ઉનાળુ પાક છે તે પણ ખરાબ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી પ્રીતિ, ચોક્કસથી જણાવીશ કે જો પહેલા જે ગરમી પડી હતી, ગરમીને લઈને એક ઠંડકનું એક વાતાવરણ સર્જાયું હતું, તો લોકોમાં એક ઠંડકના વાતાવરણ એક શાંતિનો માહોલ સર્જાયો હતો। તો બીજી બાજુ જો જોવા જઈએ તો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોનો એક મહામૂલ્ય પાક બગડી જાય તો રાતા પાણીએ રોવાનો વારો આવશે। આભાર ભરત સમગ્ર માહિતી બદલ। તો આ હતા ભરત પટેલ, જેમણે જણાવ્યું કે બદલાયેલા વાતાવરણને કારણે જગતનો તાત ચિંતામાં છે, જે ઉનાળુ પાક છે તેમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે જો કમોસમી વરસાદ થાય તો। પરંતુ જે પ્રમાણે 40-45 ડિગ્રી વચ્ચે ગુજરાતમાં તાપમાન રહ્યું છે તે જોતા લોકોને રાહતનો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે કાળઝાળ ગરમીની વચ્ચે વાદળછાયું વાતાવરણ છે તે લોકોને ઠંડક આપનારું છે, સાથે સાથે રાહત આપનારું છે। ગરમીમાંથી લોકોને આંશિક રીતે રાહત મળી છે, કેટલાક લોકોને જો રાહત મળી છે તો કેટલાક લોકો ચિંતામાં ગરકાવ પણ થઈ ગયા છે, કારણ કે આ બદલાયેલું વાતાવરણ છે તેના કારણે જગતનો જે તાત છે, જે ખેડૂત છે, તેને પોતાનો પાક નિષ્ફળતા થાય તેની ભીતિ પણ તે સેવાઈ રહી છે।